કોરોના વાયરસે આપણને ડાયરેક્ટ અને ઇનડાઈરેક્ટલી આપણા જીવનને હચમચાવી નાખ્યું છે એકાદ વરસથી આ વાયરસની એન્ટ્રી આપણા જીવનમાં થઈ અને એના કારણે શું શું ઇમ્પેક્ટ થઈ અને મૃત્યુદર પણ જે જોવા મળ્યો એ જાણીને આપણું હૃદય દ્રવ્ય ઉઠે હું પોતે ફિઝિશિયન છું મને પોતાને પણ ડાયરેક્ટલી ઇન્ડાયરેક્ટલી મિત્રો ઘણા બધાને કોરોનાની સારવાર કરવામાં સલાહ આપવામાં મોકો મળ્યો પરંતુ આજે હું એ શેર કરવા માટે આવ્યો છું કે મારા મિત્ર જે ડૉક્ટર નિષદભાઈ માંડલિયા જે પોતે પર્મોનોલોજીસ્ટ છે અને એમણે છેલ્લા એકાદ વરસથી કોરોનાના અસંખ્ય દર્દીઓને સારવાર કરવાનો મોકો મળ્યો અને એમણે પોતે એક પ્રોટોકોલ પણ તૈયાર કર્યો અને અમારું ડિસ્કશન હંમેશા રહેતું અને એ પ્રોટોકોલ પછી અને અત્યારે જે સ્ટાન્ડર્ડ ઓફ કેર સારવાર આપણે ભારત દેશની અંદર અત્યારે જે થઈ રહી છે એની અંદર કંઈ મિસમેચ રીતે દેખાય તો એના માટેનો એક શેર કરવાનો પ્રયાસ છે આ કોઈ ગાઈડલાઈન નથી પરંતુ કદાચ મને જો કોરોના થયો હોય તો હું શું ટ્રીટમેન્ટ તરીકે પ્રિફર કરું એ આપની સાથે શેર કરી રહ્યો છું બની શકે આ તમને ઉપયોગી થઈ શકે અને આમાંથી બે શબ્દો કદાચ આપ આપના પ્રાઈમરી પ્રાઇમરીગર ફિઝિશિયન કે આપણા ફિઝિશિયન સાથે પણ કન્સલ્ટ કરી અને એના માટે તમે પ્રશ્નો પૂછી શકો તો પહેલી વસ્તુ તો એ સમજવાની જરૂર છે શું કોરોના માણસને મારે છે તો કોરોના એક વાયરસ છે જેમ ફ્લુનો વાયરસ છે આ સામાન્ય વાયરસ છે પરંતુ આ વાયરસની બિહેવિયર આપણા શરીર માટે કંઈક જુદી રીતે રિએક્ટિવિટી કરે છે કઈ રીતે તો જ્યારે વાયરસ આપણા શરીરની અંદર દાખલ થાય છે સામાન્ય રીતે શ્વાસ અંદરના મુખ્ય બહારના જે તંત્રો નાક અને ગળામાં જેઓ દાખલ થાય તેઓ તરત આપણું શરીર પોતે સજાગ થઈ અને એને મારવા માટે પોતાની ઇમ્યુન પાવરનો ઉપયોગ કરે છે અને તે સારી વસ્તુ છે એ ઇમ્યુનિટી સારી હોય તો નાક અને ગળાની અંદર જ એને ત્યાં અટકાવી શકે છે જેમ કે કોઈ એક ઉદાહરણ ટેરરિસ્ટ છે તો ટેરરિસ્ટ તમારા ઘરની બહારના કમ્પાઉન્ડમાં છે તો તમે એને ગમે તેટલું ગોળીબાર કરીને ત્યાંથી ભગાવી શકો છો હવે જ્યારે એ વાયરસ આપણા ફેફસાની અંદર દાખલ થાય છે ત્યારે શું થાય છે તો ત્યારે આપણું શરીર વાયરસને મારવા માટે થઈને પોતાના બધા શસ્ત્રોનો ઉપયોગ કરે છે હુમલો કરે છે એને કોઈ પણ કિંમતે કાઢવા માંગે છે પરંતુ એ કરવાથી આપણું શરીર આપણને ફાયદો કરી રહ્યું છે પ્રશ્ન અહીંયા છે અને એ સમજીએ ઉદાહરણ આપ ટેરેસ્ટ જયારે બહાર હતો ઘરની બહાર હતો કમ્પાઉન્ડમાં હતો ત્યારે તો તમે એના માટે હેન્ડ ગ્રેનેડ વાપડ્યા મશીન ગણ બધું જ કર્યું હવે એ ટેરરિસ્ટ તમારા ઘરની અંદર આવી ગયું છે હવે તમારી એક એક ગોળીબારી તમારા ઘરને કોલેટ્રલ ડેમેજ કરવાનું છે નુકસાન કરવાનું છે એવી જ રીતે જેવો વાયરસ આપણા શરીરની અંદર દાખલ થયો ગળા સુધી વાંધો નહીં જેવો લંગમાં આવ્યો અને હવે તમારું શરીર જેટલું એટલે આપણી ઇમ્યુનિટી ઇમ્યુનિટી ટ્રાય ટુ કિલ ધ વાયરસ હવે વાયરસને મારવા માટેથી એણે શું કર્યું પહેલાં પોતે પોતાની તૈયારી કરી પોતાના બધા શસ્ત્રો ઉપયોગ કર્યા અને પછી હુમલો કર્યો હુમલો કરવાથી શું થયું સડનલી આપણા લંગના ફેફસાની અંદર બધે સોજો ચાલુ થઈ ગયો ફેફસાની અંદર પાતળું બેરિયર હોય છે જ્યાંથી ઓક્સિજનની આપલે થતી હોય છે હવે એ કેપિલરીસને એના ઉપર સોજો આવી જાય એટલે ઓક્સિજનનું આવંજા બંધ થઈ જાય એટલે આપણને ઓક્સિજનની કમી આવે હવે શું થયું વાયરસને મારવા માટે શરીરે કામ કર્યું પણ શરીરે પોતાને ડેમેજ કરી દીધું કોલેટર ડેમેજ કરી દીધું હવે આ થયું પછી શું પછી પરિસ્થિતિ બદલાઈ ગઈ હવે શરીરના પોતા દ્વારા થયેલા નુકસાનને રિપેર કરવાનું અને પાછો વાયરસને જો વાયરસ મારતો નથી માણસને વાયરસ નેચરલી દસ થી ચૌદ દિવસની અંદર શરીર એનું ટેક કેર કરે છે પણ શરીરનો જે આ હુમલો છે એ માણસને મારે છે જેને સાયટોકાઇમ સ્ટ્રોંગ કે છે તો આ હુમલો કેવી રીતે અટકાવવો એ એક અગત્યની વસ્તુ છે બીજી વસ્તુ માણસને મારે છે કોણ તો આ વસ્તુ હુમલાના કારણે શરીરની જે બધી કોષો છે એમાં સોજો આવી ગયો અને ખાસ કરીને જ્યારે લોહીની નળીઓમાં સ્મોલ સ્મોલ કેપ્યુલરીસ જેને કહે છે એમાં સોજો આવે ત્યારે શું થાય લોહી કંઠાય છે કંઠાઈ જાય એટલે ફ્લો અટકી જાય અને ફ્લો અટકી જાય એટલે સડનલી માણસને એટેક આવે કે ઓર્ગન ફેલિયર થાય આ બે વસ્તુથી મનુષ્ય મરે છે આવું સ્પષ્ટ અત્યાર સુધીના મેડિકલ એનાલિસિસ જનરલ ઉપરથી ખબર પડી છે તો આ બે વસ્તુ અટકાવી શકાય ચોક્કસ કઈ રીતે તો જેવો વાયરસ લંગમાં દાખલ થયો તમે તરત જ બોડીના ઇમ્યુન કારણ કે બોડીની ઇમ્યુનિટીના કારણે જ્યારે બોડી એના ઉપર હુમલો કરે છે અને તમે અટકાવો તો કેવી રીતે અટકાવો તો ડેગા મિથેઝોન કરીને એનું રિસર્ચ થયેલું છે જે ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા આપણે બ્રિટનની અંદર થયું છે એના પેપર છે રાઈટ એ અત્યારે કારણ કે આ મેડિકલ વિડીયો છે તો જરૂર પડે તો હું તમને એનું પણ શેરિંગ કરી શકીશ તો એની અંદર ચોક્કસ કહેવામાં આવ્યું છે કે ડેક્ઝા મિથેનો ઇઝ એ મિથેઝોન ઇઝ અ લાઇફ સેવિંગ મેડિકેશન કારણ કે એ ઇમ્યુનિટીને ત્યાં બ્લન્ડ કરતી દીધી સાવ સાવ નિષ્તાબુ નથી કરતી પણ હુમલો કરવાની તાકાત ઘટાડી દીધી જો ડેક્ઝામેથેન અર્લી સ્ટેજે આપવામાં આવે તો થાય શું તો વાયરસ તો ભલે રહ્યો એ નેચરલ એના ડેથમાં જવાનો છે પરંતુ તમે આ જે સાઇટોકાયમ સ્ટ્રોંગ એટલે કે બોડીની ઇમ્યુન રિએક્શનના કારણે જે લંગનું ડેમેજ અટકાવી શકો છો તો પહેલું કામ લંગને ડેમેજ અટકાવો એ કેવી રીતે કહી શકાય તો જલ્દીમાં જલ્દી ડેક્ઝામેથેઝોન ચાલુ કરવી હવે મને એક્સપોઝ થયું થોડા પણ સિમટમ આવ્યા હું હોઉં તો હું ચાલુ કરી નાખું એક્ઝામિનેશન પછી હું ટેસ્ટ કરવા પણ જોઉં કારણ કે મને બીજી કોઈ બીમારી હશે તો એનો મને સોલ્યુશન છે પણ એકવાર મારું લંગ ડેમેજ થઈ ગયું પછી મારી પરિસ્થિતિ અલગ થઈ જાય છે તો આ રોકવાનો મારી પાસે મોકો છે ડેક્ઝામિથેઝોન કોઈનું એમ થાય કયા ડોઝમાં હું મારા માટે શું ચાલુ કરી શકું તો કે સિક્સ મિલીગ્રામ એવું સ્ટાન્ડર્ડમાં કીધેલું છે કે યંગ એડલ્ટ સિક્સટી સેવન્ટીમાં સિક્સ મિલીગ્રામ સવાર સાંજ તમે ચાલુ કરો આ કોમન સ્ટીરોડ છે ઈઝીલી અવેલેબલ છે દરેક સ્ટોરે મળે છે એની કોઈ કિંમત એટલી નથી સવાર સાંજ આપણે ચાલુ કરી પાંચેક દિવસ મિત્ર એવું કીધું કે પાંચેક દિવસ સુધી આપણે ચાલુ કરીએ પછી એક એક કરી નાખવાની ટોટલ દસ દિવસ સુધીનું જો પ્રોટેક્શન રાખો તો ઇમ્યુનનો સાઇટો કેમ સ્ટ્રોનને તમે અટકાવી શકો તો કે અર્લી કરવાથી એ તમે સ્ટ્રોંગને અટકાવ હવે શું થયું કે ફેફસાની અંદર વાયરસ છે વાયરસને ધીમે ધીમે બોડી એને કેર કરશે પણ ફેફસા ડેમેજ નહીં થયા હોય હવે ડેગામ થઈશું સ્ટીરોઇડ હોવાથી સ્ટીરોઇડની આડઅસરો હોય તો એના માટે આપણે પ્રાઇમરી કેર ફિઝિશિયન કે આપણા જે પણ ફિઝિશિયન હોય એને પ્રોટેક્શન માટે પૂછી લેવાનું કે આપણને કોઈ બીજી તકલીફ નથી થતી તો હવે એ સ્ટીરોઇડની સાથે કોઈ ઇન્ફેક્શન ના થાય કોઈ પણ સ્ટિરોડ લો એટલે તમારી ઇમ્યુનિટી થોડી બ્લન્ડ થાય એટલે કોઈ ઇન્ફેક્શન થવાના ચાન્સીસ રહે તો એને અટકાવવા માટે શું કરવાનું જોડે એન્ટીબાયોટિકનું પ્રોટેક્શન લેવાનું જો તમારે પ્રોટેક્શન ગળા માટે જોતું હોય તો એઝિથ્રોમાઇસિન જે આપણે ઇન્ડિયાની અંદર બહુ જ બધા મિત્રો વાપરે છે એ બહુ સારી દવા છે જો આપણે લંગ માટે જોતું હોય તો ત્યાં લીવોફ્લોક્સઅસિન કે એ દવા હોય છે આ આપણા કોઈપણ ફિઝિશિયનને પૂછી અને એ પ્રોટેક્શન તમે રાખો તો એ સેકન્ડરી કારણ કે એકવાર લંગ થોડું ડેમેજ થયું તો ત્યાં બેક્ટેરિયાનું ઇન્ફેક્શન થાય એટલે એને ન્યુમોનિયા થાય એ ન્યુમોનિયાને અટકાવવા માટે આપણે પહેલેથી એક્શન કરીએ તો એ કામ થઈ જાય છે બીજી વસ્તુ હવે વાયરસના કારણે આપણે કીધું કેપલરીસ ઉપર સોજો આવે છે તો એના કારણે બ્લડ ક્લોટ થાય છે તો બ્લડ ક્લોટને તમે પહેલેથી અટકાવવા માટે જો કરો તો એના માટે શું કરો તો બ્લડ ક્લોટ ન થાય એવી દવા ચાલુ કરો સામાન્ય રીતે લોકો ઇકો સ્પ્રેન કે સેવન્ટી ફાઈવ મિલીગ્રામ કે લે છે એની ઇફેક્ટ બહુ મિનિમલ હોય છે આ ક્લોટિંગ પ્રોસેસ ફાસ્ટ હોય છે તો મારા મિત્રના કહેવા પ્રમાણે મેં ઘણા મિત્રોને મારાને સ્વજનોને એમને મેં આપી છે એનું એક્સપિરિયન્સ પછી શેર કરીશ કે એ તમારું આંખ ખોલી નાખશે કે આવા દર્દીઓને કોઈને કંઈ તકલીફ ના કેમ તો કદાચ આ જ વસ્તુ કામ કરી તો કે અપીક્ષા બેન કરીને આવે છે તો એને ટુ પોઈન્ટ ફાઇવ લીધા સવાર સાંજ એકાદ મહિના સુધી પ્રોટેક્શન રાખો કારણ કે વાયરસ ગયા પછી પણ આ સોજાની રિકવરી પ્રોસેસ ચાલુ હોય છે અને એ પ્રોસેસ દરમિયાન ગમે ત્યારે બ્લડ ક્લોટ થઈ જાય અને સડન એટેક આવી શકે જો એ બ્લડ ક્લોટ આપણા હૃદયની નળીને થાય તો અથવા બ્લડ ક્લોટ આપણા કિડનીમાં થાય તો ત્યાં કોઈ પણ ઓર્ગન ઉપર એની ઇમ્પેક્ટ આવે તો તમે એ અપેક્ષા પણ એ બ્લડ થિનર હોવાના કારણે પછી તમને રોઈનો સ્ત્રાવ ના થાય એની પ્રિકોશન લેવી પડે તમને કોઈ અલ્સર હોય પેટમાં કોઈ તકલીફ હોય તો જોવાનું કે જાડામાં કાળો જાડો ના થતો હોય એ માટે આપણે આ ફિઝિશિયન પાસે આપણે ગાઈડલાઇન લેવી જોઈએ અને આ બંને વસ્તુ મોનિટર કરવા માટે શું છે તો કે સોજો શરીરમાં આવે એ મોનિટર કરવા માટે બ્લડનો ટેસ્ટ એક સીઆરપી કરીને આવે છે એ તમે જે કરો તો એ તમને દેખાડે કે કેટલો સોજો થઈ રહ્યો છે કેટલી ફાઇટ ચાલી રહી છે ટરેશ સાથે શરીર કેટલું વાયરસ સાથે લડી રહ્યું છે બીજી વસ્તુ કે બ્લડ ક્લોટ માટે તો કે ડી ટાઈમર કરીને ટેસ્ટ છે તો એ ઇન્ડાયરેક્ટલી તમને બતાવે કે તમારા બ્લડની અંદર શું પ્રોસેસ થઈ રહી છે પણ આ બે વસ્તુ લાઈફ સેવિંગ મેડિકેશન તરીકે કામ કરે છે અને એ અત્યાર સુધી એકાદ વર્ષની અંદર જ્યાં જ્યાં ચાલુ કરી આપણે ઇન્ડિયાની અંદર પુષ્કળ મિત્રોને ન કે નજીકના સગાઓને ટાઈમલી ચાલુ કરી કોઈને હોસ્પિટલમાં પણ જવાની જરૂર ન પડી કોઈને દાખલ થવાની પણ જરૂર ના પડી અને એબસ્યુટલી ડુઈંગ અને આ કેવા દર્દીઓ કે જેને ડાયાબિટીસ છે બ્લડ પ્રેશર છે હાર્ટ એટેક આવી ચૂક્યા છે યંગ એજમાં આવી ચૂક્યા છે જેની ઇમ્યુનોલોજીકલ પ્રોબ્લેમ છે આવા જેને પ્રોબ્લેમ પ્રોબેબિલિટી ઓફ ધ ગેટિંગ એડમિશન ટુ ધ હોસ્પિટલ ફ્રીટી હાઈ છે એ પણ બધા એબ્સુટલી અને રિસેન્ટલી તો ઘણા બધા એટલે રાઈટ નાવ ડબલ મ્યુટન્ટથી પણ આમાં કોઈને ઓક્સિજનની પણ જરૂરિયાત નથી પડી કારણ કે ટાઈમલી મેડિકેશન સ્ટાર્ટ થઈ ગઈ છે જસ્ટ સ્ટાર્ટ ઇન ટાઈમ ડોન્ટ વેઇટ જ્યારે ઓક્સિજનનું સેચ્યુએશન ડાઉન થાય ત્યારે શું થાય છે આપણે હોસ્પિટલ જઈએ હોસ્પિટલની અંદર ટ્રીટમેન્ટ તો એ જ થાય છે કે યુ સ્ટાર્ટ ધ હાઈ ડોઝ ઓફ ધ સ્ટિરોઇડ કારણ કે હવે ઇન્ફ્લામેશન ઓલરેડી લંગમાં પહોંચી ગયું છે સોજો આવી ગયો છે હવે અટકાવવું પડશે એટલે હાઈ ડોઝ ઓફ સ્ટિરોઇડ ચાલુ કરો એટલે તમને પાછો એ વખતે પણ ઇન્ફેક્શન માટે પ્રોટેક્શન આપો પરંતુ ડેમેજ લંગ થઈ ગયું છે ડેમેજ લંગ થઈ અને સ્ટીરોઇડ લેવી એના કરતાં લંગને ડેમેજ થતું અટકાવવું અર્લી સ્ટેજમાં અને હોસ્પિટલ જવાની જરૂરિયાત ના પડે એ કરી શકાય એવું છે બીજી વસ્તુ શું છે એક ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણે એટલી સમજવાની છે કે આપણે બધા દોડીએ છીએ કે રેમડેસિવિર દવા લેવા માટે દવા સારી છે પણ એ દવાનું કામ શું છે એ દવા વાયરસને બ્લોક કરી વાયરસ માટે એટેક કરીને વાયરસનો લોડ ઓછો કરવામાં કામ કરે છે હવે એ શરૂઆતમાં જ્યારે વાયરસ આપણા શરીરની અંદર મલ્ટીપ્લાય થતા હોય ત્યારે એ મદદરૂપ થાય પરંતુ તમે હોસ્પિટલમાં દાખલ થઈ ગયા તમારે ઓલરેડી દસેક દિવસ થઈ ગયા અને પછી તમે રેમડેસીવીર ઉપયોગ કરો તો તમારી લાઈફ જિંદગી બચાવનારી એ દવા નથી એ જિંદગી બચાવનારી સંજીવની નથી યુએસના પણ આ જ રિપોર્ટ છે કે રેમડેસિવિર દવા ચાલુ કરવાથી હોસ્પિટલમાં જે દર્દી રહેતો હોય એ દસ દિવસે જો ડિસ્ચાર્જ થવાનો તો આઠ દિવસે થાય પણ એનાથી જિંદગી બચતી નથી એટલે આપણે એમ સમજીએ કે રેમડેસિવિર ના મળી એટલે મૃત્યુ થયું એ નથી મૃત્યુ એટલે થાય છે કે ટાઈમલી આપણે જાગ્યા નહીં ટાઈમલી આપણે લંગને ડેમેજ થતો અટકાવ્યું નહીં ટાઈમલી આપણે બ્લડ ક્લોટ થતો અટકાવ્યું નહીં એટલે થાય છે એટલે જો ટાઈમલી આપણે કામ કરીએ તો ઓક્સિજનની જરૂરિયાત જ કારણ કે લંગ તમે પચાસ ટકા પણ ઓછું કરી નાખો તો તમારી જરૂરિયાત ના સેકન્ડ ઓક્સિજનનો રિઝર્વ સોર્સ આપણી અંદર પડ્યો છે આપણા ફેફસાની અંદર થર્ટી પર્સન્ટ જેવો અંદાજિત કહું છું કે જે આપણો પાછળનો લંગનો ભાગ છે ફેફસાનો ભાગ છે જે આપણે ઉપયોગ નથી કરતા અને સીધા સુઈએ છે ત્યારે એ ઉપયોગ થયા વિના પડ્યો રહે છે હવે જયારે તમે ઊંધા સૂવાનું ચાલુ કરો તો એ તમારો ઓક્સિજનનો સોર્સ તમે બહાર કાઢો કયો ઓક્સિજનનો સોર્સ કે એની સારી એવી દિવાલો જે છે જ્યાં બ્લડનો ફ્લો સારો થાય છે ત્યાંથી ઓક્સિજનેશન સારું થઈ શકે તો એ પ્રેક્ટિસ તરત ચાલુ કરી નાખો અત્યારથી કરી નાખાય કેમ ના કરાય શું કામ ના થાય જસ્ટ પ્રેક્ટિસ ઇટ હાફ એન અવર થર્ડે એટલે એ કરવાથી પણ એ જરૂર ના પડે સેકન્ડ થિંગ જેમ રેમડેસિવિર વાયરલ લોડ અટકાવે છે એમ વાયરસ લોડ બીજો કઈ રીતે વધે છે તમને કોરોના થયો વાયરસ તો શ્વાસથી આવે છે ખબર પણ નથી પડતી હવે તમે સિટી સ્કેન કરાવવા જાઓ સિટી સ્કેન જરૂરી છે અમુક ઇમ્પોર્ટન્ટ ટ્રીટમેન્ટના ડિસિશન લેવા માટે પણ અત્યારે સિટી સ્કેન આપણે ડાયગ્નોસીસ માટે કરે કે મને કોરોના છે કે નહીં કે આના માટે અરે ભાઈ છે એવું સમજી અને ટ્રીટમેન્ટ અર્લી ચાલુ કરી અટકાવો સિટી સ્કેનથી થયું શું તો સિટી સ્કેન જે મશીન વાપરે છે તો ત્યાં પુષ્કળ કોરોનાના દર્દીઓ આવવાના એ મશીનમાં ઓક્સિજન ત્યાં આગળ જે જગ્યા છે ત્યાં પણ એરકન્ડિશને જ હશે બીજું કાંઈ તો હશે નહીં નેગેટિવ ફ્લો જેથી બધું ઓબ્ઝોર્વ થાય એવું તો હોતું નથી એટલે શું થાય કે એ આખું એન્વાયરમેન્ટ રેડ ઝોન થયું ત્યાં પ્રોબેબિલિટી ઓફ ધ મલ્ટિપલ વાયરસ ડિફરન્ટ વેરાયટી ત્યાં વધી ગયા હવે શું થયું તમે ત્યાં ગયા પાંચ દસ પંદર મિનિટ પણ તમે એ એન્વાયરમેન્ટના રહ્યા તો તમારો વાયરલ લોડ તમે વધારીને આવ્યા જે રેમડેસિવિર જેના માટે તમે લઈને દોડો છો એ તમે ખાલી સીટી સ્કેન જવાથી કરી શકો એટલે સીટી સ્કેન જરૂર તો કરવું જોઈએ આના માટે કે આપણે વાયરલ લોડ ઇન્ડાયરેક્ટલી અટકાવે છે આના માટે કોઈ પ્રૂફ નથી પણ આ એક અંદાજિત લોજિક છે સેકન્ડ થિંગ વાયરલ લોડ કઈ રીતે વધે આપણે ધારો કે રેમડેસીવીર માટે લાઈનમાં ઉભર રહ્યા તો પણ આપણે એક્સપોઝ કર્યો ને એક વાયરસ જસ્ટ પ્રાસિસ હ્યુમન ટુ હ્યુમન હવે એરમાં આવ્યો પણ યુ પ્રોટેક્ટ વિથ યોર માસ્ક બટ સ્ટીલ યુ ઇન્ક્રીઝ ધ પ્રોબેબિલિટી એટલે ત્યાં અજાણે અજાણે આપણા નજીકનાને પણ આપણે એનાથી એક્સપોઝ કરી દઈએ છીએ ત્રીજી વસ્તુ આપણે એમ સમજી હોસ્પિટલમાં દાખલ થઈ ગયા એટલે આર સેફ નો જો જરૂરિયાત નથી અને હોસ્પિટલમાં દાખલ થયા તો હોલ એન્વાયરમેન્ટ ઇઝ લોડેડ વિથ વાયરસ કારણ કે ત્યાં દસમાંથી આઠ માણસને કોરોના છે તો એ ફેફસા દ્વારા અંદર જાય છે બહાર નીકળે છે જયારે તમે તમારા ઘરમાં છો તો તમે એકલા જ છો તો તમે બહારથી અંદર આવવા નથી દેતા સો યુ ઇન્ક્રીઝિંગ ધ વાયરલ લોડ તો એ પણ એક સમજવાની જરૂર છે કે એવું સમજાય કે હોસ્પિટલમાં જઈયા તો બચી ગયા એવું નથી જો ટાઈમલી આ દવા થઈને આ વસ્તુ કરી તો તમે વાયરલ લોડ ઓછો કરી શકો છો સેકન્ડ થિંગ કે જે લાઈફ સેવિંગ મેડિકેશન લાઈફ ટાઈમે ચાલુ કરે બીજી બધી મેડિકેશન છે આપણે ઇન્ડિયામાં બધી જ ચાલુ કરે સિંગ ચાલુ કરે આ જે પણ એસોસિએટ મેડિસિન છે તમે ચાલુ કરી શકો ત્રીજી વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે પણ તમે સામાન્ય દવા ના લેતા હોય આ બધી દવા એક સાથે ચાલુ કરો તો હોજરી ઉપર સોજો આવે કેસ્ટ્રાઇટિસ થાય હોજરી ઉપર જ્યારે સોજો આવે ત્યારે શું થાય એસિડિટી તમારી વધી જાય આપણને એમ છે હું તો પેન્ટાબ્રોઝલ લઉં છું કે આ દવા લઉં છું પણ એ દવા તમારે એકદમ આટલી બધી દવાઓ આવવાથી સાથે સાથે તમારો માનસિક તણાવ પણ વધવાથી હોજરી ઉપરના સોજાને ન્યુટ્રલાઇઝ કરવામાં સફિશિયન્ટ ના થાય એટલે એ સફિશિયન્ટ ડોઝમાં એ લેવી જરૂરી છે અને જ્યારે હોજરી ઉપર સોજો આવે એટલે તમને બેચેની નહીં આવે એના કારણે ફેફસાને હલનચલન જે વચ્ચેનું ડાયાફ્રામ છે ફેફસાની નીચે જ હોજરી છે તો ડાયાફ્રામનું હલનચલન અટકી જાય એના કારણે તમારી ઓક્સિજનેશન ઓછું થાય એટલે પણ ઓક્સિજન લેવલ ડાઉન થાય એટલે હોજરી ઉપર સોજો ન આવે એ જ ધ્યાન રાખવું અતિશય અગત્યનું છે એટલે દવા પણ એવી લેવી કે જેનાથી તમને બીજી સાઈડ ઇફેક્ટ ઓછી થાય જ્યારે એન્ટીબાયોટિક્સ લો તો તમે ઝાડા થવાની શક્યતા છે તો ઝાડા અટકાવવા માટે પ્રોબાયોટિક્સ કે યોગટ કે આપણે જે દહીં કે એ બધું સાથે લેવું જોઈએ કે જેથી ટાઈમલી તમે એને અટકાવી શકો તો આ નાની નાની વસ્તુઓ પણ જો રાઈટ ટાઈમે જો કરવામાં આવે તો બધી વસ્તુ અટકી શકે છે અને એને જો ટાઈમ સર ખાલી દસ થી ચૌદ દિવસનો સરસ રીતેનો સમય જો કાઢી નાખો તો વાયરસ તો એના નેચરલ ડેથે જતવાનો જ છે કારણ કે બોડી નોઝ દેર હાવ ટુ ટેકલ ઇટ પણ બોડીને એકદમ ઝડપથી કામ કરવું છે દેટ અત્યારે આપણે જોઈએ છીએ યંગ લોકોમાં કેમ થાય છે યંગની ઇમ્યુનિટી વેરી હાઈ છે હવે આ ડબલ મ્યુટન્ટ છે એ ફેફસામાં ઝડપથી દાખલ થઈ જાય છે એટલે મોકો જ નથી આપતો સામાન્ય રીતે આપણે બધી દવાઓ જે ચાલુ કરો મારા મિત્રોના ઘણા બધા પ્રિસ્ક્રિપ્શન આપણે જોઈએ તો ઇન્ડિયાની અંદર આપણે આજ ચાલુ કરીએ કે ફ્લેબી જે એન્ટીવાયરલ ડ્રગ્સ છે અને એની સાથે પછી એઝિથ્રોમાઇસિન ચાલુ કરે વિટામિન સી ડી આ બીજી ઘણી બધી દવાઓ હવે આ બધી એક સાથે ગઈ પણ એમાં કોઈ ડેક્ઝામેથેઝન નથી ચાલુ હતી કે અપિક્ષાબેન ચાલુ નથી અને એ ગળાના ભાગની અંદર જ્યાં સુધી વાયરસ હોય ત્યાં સુધી સફિશિયન્ટ કામ કરી લેતી હોય છે પરંતુ આ ડબલ મ્યુટન્ટ આપણને ચાન્સ જ નથી આપતો એ તો સીધો અહીંયા આવીને સીધો અંદર ગયો હવે એ વખતે જો આપણે ડેક્ઝામેથેઝન અને અપિક્ષાબેનને જો સ્ટાર્ટ કરવામાં મોડું કર્યું તો શું થયું વી આર ઇન્ક્રીઝિંગ ધ પ્રોબેબિલિટી ઓફ ધ લાઈફ રાઈટ બિકોઝ ઇટ ઇટ્સ ડેફિનેટલી ઇન્ટેક્સ એફેક્ટ્સ યોર લંગ અને કેપિલરીસ એટલે બ્લડ કોડને આ બે વસ્તુથી મોટાલિટી થાય છે તો આપણે એ સજાગ થવાની જરૂર છે કે હાઉ ટુ એવોઇડ ધ ડેથ હાઉ ટુ એવોઇડ ટુ ગો ટુ હોસ્પિટલ હાઉ ટુ ટેકલ ધ વાયરસ વિથ ધ બેસ્ટ સાયન્ટિફિક એવિડન્સ અને લોકોના એક્સપિરિયન્સથી આ મેં એટલે શેર કર્યું જો મને થાય તો હું આ રીતે ટ્રીટમેન્ટ પ્રોટોકોલ કરું ધીસ ઇઝ ધ ક્લિયર કટ કારણ કે મેં ઘણા બધામાં વાપરી જોયો છે મારા મિત્રોએ પણ વાપર્યો છે અને એ બધાને એમ થાય કે અર્લી ચાલુ કરવાથી અરે ડિફિનેશન ખબર જ નથી પડતી ત્રીજા દિવસે ડેક્ઝા ચાલુ કરી પાંચમા દિવસે યુ ડોન્ટ ગેટ ધ આઈડિયા પણ તમને એ ખબર છે કે આ દવા દસ કે ચૌદ દિવસ લેવાથી એની સાઈડ ઇફેક્ટો એટલી મિનિમલ છે કમ્પેરિટ ટુ ડેથ મૃત્યુ કર અને એ સાઈડ ઇફેક્ટનો તમે કંટ્રોલ કરી શકો છો એટલે આપણા ફિઝિશિયનને એટલે જ આપણે જોડે રાખવાના કે જેથી તમને ટાઈમે અટકાવી શકે પરંતુ જો એકવાર લંગ ડેમેજ થયું દેટ પર પછી એને બોડીએ રિકવર કરવું પડશે સો એવોઇડ એન્ડ સ્ટોપ ડેમેજિંગ યોર લંગ બાય બોડી એટેકિંગ ઓન બોડી એટલે આપણા ઘર ઉપર ટેરરિસ્ટનો હુમલો અને ઘરની અંદર તમે જેટલા બોમ્બ ફોડો તમારું ઘર જ ડેમેજ થઈ જાય છે આશા રાખો કે આમાંથી થોડો ઘણો પણ તમને માહિતી મળી હશે અને ઉપયોગ થાય આમાં જે કામનું લાગે તમારી માટે રાખજો ના કામનું લાગે તો તમે પાછું આપી શકો બીજું કે આનો આખો જ પ્રોટોકોલ છે એ હું બીજા એક વિડીયોની અંદર શેર કરીશ કે કયા સ્ટેજે ફિફ્સ આટલું ગયું તો શું કરવું પછી શું ગયું એક શેર કરીશ ઘણા મિત્રોને કામ લાગે મેડિકલ મિત્રોને કામ લાગે અને ઘણા દર્દીઓને સમજવા માટે મદદરૂપ થાય થેન્ક યુ